ચાર જિલ્લામાં આજે પણ તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટર તુષાર સુમેરા દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ભરૂચમાં આજે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભરૂચના અંકલેશ્વરથી સુરતને જોડતો જે સ્ટેટ હાઈવે છે તેને બંધ કરાયો છે. ભરૂચના હાંસોડ તાલુકાના સહોલ ગામના માર્ગ ઉપર કીમ નદીના પાણી ફરી વળ્યા છે. માર્ગ ઉપર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. ભરૂચ જિલ્લાની હદના છેલ્લા ગામના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયા હતા. ભરૂચથી આ દ્રશ્યો સામે આવ્યા છે. વધુ માહિતી મેળવીશું. ભાવિન ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. ભાવિન, જે રીતે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો કીમ નદીના પાણી ફરી વળતા, હાલ શું પરિસ્થિતિ છે? હજી પણ રસ્તો બંધ છે કે કેમ? જી, કાલ રોજ સવારથી જ વરસાદ વરસ્યો હતો અને ઘણા તાલુકાઓમાં ઘણો જ વરસાદ પડ્યો હતો. હાઈવે પર બી ટ્રાફિક જામના પરિસ્થિતિ ઊભી થઈ હતી. ટ્રાફિકના જે જવાનો ખરા તે હાઈવે પર ઊભા રહી અને ટ્રકો અને જે બાકીના જે વાહનો છે એમનો રસ્તો કરી આપવાના હતા. પાણી હાલ અત્યારે થોડું ઉતર્યું છે, વરસાદ થોડો શાંત છે. અત્યારે જે આવા જવાની પરિસ્થિતિ છે તે સામાન્ય થઈ રહી છે. જી, આભાર ભાવેન માહિતી બદલ. વર્ષ 2024નો સૌથી મોટો ભૂવો પડ્યો છે. વુડા સર્કલ પાસે આ ભૂવો પડ્યો છે. એક સાથે 3-4 ફોર વ્હીલર આખી આખી ખાબકી જાય એટલો મોટો આ ભૂવો પડ્યો છે. ભૂવો પડતા વાહન ચાલકો અટવા હતા. મુખ્ય માર્ગ પર ભૂવો પડતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ ભૂવારા દ્રશ્યો તમે જુઓ, કેટલો મોટો ભૂવો પડ્યો છે અહીંયા. અને તંત્ર સામે લોકો આ સમગ્ર મુદ્દે રોષ ઠાલવી રહ્યા છે. એક સામે 3-4 કાર આખે આખે આ ભૂવામાં ગરકાવ થઈ જાય એટલો મોટો ભૂવો આ પડ્યો છે. વડોદરાવાસીઓ માટે અહીંયા ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટીની ઉપર અત્યારે જોવા મળી રહી છે. સવારે 7:44 તેની સપાટી 27.19 ફૂટની નોંધાઈ હતી. નદીની ભયજનક સપાટી 26 ફૂટની છે. વિશ્વામિત્રી નદી અત્યારે ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. નદીના સતત વધી રહેલા જળસ્તરે તંત્રની ચિંતા વધારી દીધી છે. આજવા સરોવરની જળસપાટી વધી છે 212.20 ફૂટ પર તે પહોંચી છે. મોડી રાત સુધી નીચાણવાળા વિસ્તારોના લોકોને સ્થળાંતરની પ્રક્રિયા ચાલી હતી. વડોદરામાં જે ગઈકાલે ભારે વરસાદ પડ્યો અને એ ભારે વરસાદ બાદ હવે વડોદરાવાસીઓની વધુ ચિંતા અહીંયા જોવા મળી રહી છે. કારણ કે વિશ્વામિત્રી નદી જે છે તેની ભયજનક સપાટીથી હવે ઉપર વહી રહી છે. ભયજનક સપાટી આ નદીની 26 ફૂટની છે. જ્યારે 7:44 જે સપાટી નોંધાઈ છે વિશ્વામિત્રી નદીની તે 27.19 ફૂટની છે. એટલે ચોક્કસથી અહીંયા તંત્રની અને વડોદરાવાસીઓની ચિંતામાં વધારો થયો છે. જો હજી ભારે વરસાદ વડોદરામાં જોવા મળે છે અથવા તો ઉપરવાસમાં વરસાદ પડે છે અને તેનું પાણી વિશ્વામિત્રીમાં આવે છે તો લોકોની ચિંતામાં વધારો અલબત્ત થઈ શકે છે. અત્યાર સુધીમાં જે આંકડો આપણી પાસે આવ્યો છે, ઘણા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ગત રાત્રે મોડી રાત સુધી રેસ્ક્યુ ચાલ્યું હતું. વડોદરામાં વિશ્વામિત્રી નદીએ ચિંતા વધારી દીધી છે. વિશ્વામિત્રીની નદી ભયજનક સપાટીથી ઉપર ચાલી રહી છે. આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે. વડસર ગામમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે. આ દ્રશ્યો પણ તેના સામે આવી રહ્યા છે. વડોદરામાં ભારે વરસાદ બાદ વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો અને આ વધારા બાદના જે દ્રશ્યો સામે આવ્યા છે, વિશ્વામિત્રી નદીની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. આ દ્રશ્યો તેના બતાવી રહ્યા છે. લગભગ 1.5 પાણીનો અંદાજો આ રસ્તા ઉપરથી લગાવાઈ શકે છે. કોઈ કલ્પનામાં ન કરી શકે કે અહીંયાથી રસ્તો પસાર થતો હશે. આ જે દ્રશ્યો સામે આવ્યા છે, હાર્દિક અમારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, મહત્વની વાત છે કે જે રીતે આસપાસના વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે અને હવે ચોક્કસથી તંત્રની ચિંતા તો વધી જ રહી છે, શહેરીજનોની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે. બિલકુલ જી હેતુજી, જો સમગ્ર મામલે વાત કરીએ તો ગઈકાલથી જો કે વડોદરામાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ અત્યારે મહત્વની વાત એ છે કે જે વિશ્વામિત્રી નદી છે તેની સપાટીમાં સતત જે છે તે વધારો થઈ રહ્યો છે. જેના કારણે અત્યારે જે વડોદરાનો ફાયર વિભાગ છે તેમના દ્વારા જુદા જુદા વિસ્તારમાંથી જે રેસ્ક્યુ કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો અકોટા ગામની પાછળ દેવનગર ઝુંપડપટ્ટી આવેલી છે,
ત્યાંથી પણ મોટી સંખ્યામાં જે સ્થાનિક લોકો છે તેનું સ્થળાંતર કરવાની પ્રક્રિયા જે છે તે ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે. બીજી વાત કરીએ તો ગઈકાલથી જયારે વડોદરામાં વરસાદી માહોલ છે ત્યારે જે જીઆઈડીસીમાં કામ કરતા કામદારો છે તેમને સૌથી મોટી અસર થઈ છે. મકરપુરા, નંદેસરી, પાદરા, વાઘોડિયા, મંજુસર અને પોર જીઆઈડીસીના જે કર્મચારીઓ છે તેમને બપોર સુધી રજા જે છે તે આપી દેવામાં આવી છે. અને મકરપુરા જીઆઈડીસીની વાત કરવામાં આવે તો ફેક્ટરીઓમાં પાણી ભરાવાના કારણે જે કેટલાક કામદારો છે તેઓ અટવાઈ ગયા છે. એટલે હાલ તમામે તમામ લોકો જે છે તેમને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાની અને તેમના માટે જમવાની અને યોગ્ય વ્યવસ્થા કરવાની જવાબદારી જે છે વડોદરા ફાયર વિભાગ, પોલીસ વિભાગ અને કોર્પોરેશન છે તેમના દ્વારા સ્વીકારવામાં આવી છે અને તમામે તમામ લોકો જે છે તે વડોદરા વાસીઓની મદદ પર અત્યારે કામે લાગ્યા છે. આભાર હાર્દિક, માહિતી બદલ. વડોદરામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તળાવ ફાટવાની ઘટના સામે આવી છે. વડોદરાના દશરથ ગામમાં મલાય તળાવ ફાટ્યું છે. તળાવ ફાટતા શ્રમજીવીઓ ફસાયા છે. 40 જેટલા ઝૂંપડા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ફાયર બ્રિગેડે 30 લોકોનું રેસ્ક્યુ કર્યું હોવાની માહિતી સામે આવી રહી છે. વડોદરામાં રેસ્ક્યુના આ દ્રશ્યો સામે આવે છે. ગત મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકો રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ જ એક વિસ્તાર છે મલાય તળાવ જે ફાટતા આ વિસ્તારના દશરથ ગામના કુલ 30 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સમગ્ર વડોદરા શહેરમાંથી 800થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. કારણ કે પાણી ભરાતા લોકોની સમસ્યા વધી તે જોઈ શકાય છે. કેડસમાં પાણી ભરાયા છે. ઘણા કેટલાય લોકોના ઝૂંપડા એ આખે આખા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 28 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ છે તો 121 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. સૌથી વધારે આણંદના બોરસદમાં વરસાદ જોવા મળ્યો. 4.2 ઇંચ વરસાદ અહીંયા નોંધાયો છે. વડોદરામાં 8.7 ઇંચ, તિલકવાડામાં 8.5 ઇંચ, પાદરામાં 8.2 ઇંચ વરસાદ નોંધાયો છે. ભરૂચમાં 7.4 ઇંચ છે. ખેરગામમાં 6.5 ઇંચ અને નસવાડીમાં 6.2 ઇંચ વરસાદ નોંધાયો છે. 5 દિવસ બાદ વરસાદે વિરામ લીધો છે. વરસાદે વિરામ લેતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો. અવિરત ધોધમાર વરસાદના કારણે સુરત શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે મીઠી ખાડીમાં પૂરની સ્થિતિ જોવા મળી. વરસાદે વિરામ લેતા ખાડીપુરના પાણી ધીમે ધીમે ઓસરવાની શક્યતા હાલ વર્તાઈ રહી છે. હજી પણ ખાડી કિનારાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ યથાવત છે. દરિયામાં ભરતી અને બે કાંઠે ખાડી ઓવરફ્લો થવાના કારણે ખાડીપુરની સ્થિતિ યથાવત છે. સુરતના સણિયા, હેમદ, કુંભારિયા ગામ, પર્વત પાટિયા, સારોલી ગામ, દુંભાલ અને લિંબાયતમાં ખાડીપુર યથાવત છે. વરસાદ બંધ થવાને લઈને આજે સાંજ સુધીમાં પાણી ઓસરવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. જે રીતના વરસાદે ખાસ કરીને મહત્વની વાત કે 4 દિવસ પછી સુરતમાં વિરામ લીધો છે અને જેના કારણે લોકોએ હવે રાહતનો શ્વાસ લીધો છે. કારણ કે 4 દિવસથી અવિરત વરસાદ વરસવાના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. 5 દિવસ થી સતત ચાલી રહેલા વરસાદે વિરામ લીધો છે, પણ સુરતના ખાડીપુર હજુ પણ ઉતરવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે હવે હજુ પણ ફાયર વિભાગના જવાનો દ્વારા ધીરે ધીરે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. એક પછી એક પરિવાર બાળકો સાથે બહાર આવી રહ્યા છે. કારણ કે છેલ્લા 4 દિવસથી જે લોકો પાણીમાં ફસાયેલા હતા, સતત વરસાદ વરસી રહ્યો હતો, વરસાદે વિરામ લેતાની સાથે જ હવે પરિવાર બાળકો સાથે બહાર આવી રહ્યું છે. ફાયર વિભાગ દ્વારા આજે પણ 5મા દિવસે પણ રેસ્ક્યુ કરી 2 પરિવારને બહાર લાવવામાં આવ્યા છે. ત્યારે કહી શકાય કે લિંબાયત મીઠી ખાડીમાં ભલે વરસાદે સુરતમાં જ વરસાદી માહોલ હવે જોવા મળી રહ્યો હતો. આજે વરસાદે વિરામ લીધો છે અને જેના કારણે હવે આજે સાંજ સુધી પાણી ઓસરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ જ મુદ્દે વધુ વિગત મેળવીશું. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, આજે 5મા દિવસે મેઘરાજાએ વિરામ લીધો છે આ વિસ્તારમાં અને હવે લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે કદાચ કે આજે સાંજ સુધીમાં પાણી ઓસરી જશે. બિલકુલ, એટલી જે પ્રકારે 5 દિવસથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા પોતાની ધમાકેદાર બેટિંગ કરી રહ્યા હતા, મોડી રાતથી વરસાદે વિરામ લીધો છે. વિરામ લેતાની સાથે તંત્ર સાથે લોકોએ હસકારો લીધો છે, પણ કહી શકાય સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીપુરની પરિસ્થિતિ યથાવત છે. પાણી હજુ પણ ઉતરવાનું નામ નથી લેતું. જો આજ સાંજ સુધી વરસાદ વિરામ લે તો મોડી સાંજથી પાણી ઉતરવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેને લઈને સ્થાનિક લોકો સાથે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પણ અત્યારે જે ખાડીપુર સુરતમાં છે તેની સ્થિતિ યથાવત છે. સુરતનું લિંબાયત વિસ્તારમાં એવી મીઠી ખાડી છે કે જે
ત્યાં આવેલા તમામ મકાનોમાં હજુ પણ પાણી યથાવત છે. હજુ પણ મકાનોમાં 4 થી 5 ફૂટ જેટલા પાણી છે, ને જેમ જેમ તમે અંદર જશો તેમ પાણીની ગતિ વધુ અને કહી શકાય કે 9 થી 10 ફૂટ સુધીના પાણી જોવા મળી રહ્યા છે. જોકે સુરત શહેરની વાત કરવામાં સુરત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે, કારણ કે ખાડીપુર સૌથી મહત્ત્વનો ભાગ બચ્યો છે. સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદનું પાણી સુરતની મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં તેનો પાણી આવતા, નવું પાણીની આવક આવતા આ ખાડીઓ ઓવરફ્લો થઈ હતી. એટલે કે સુરત ગ્રામ્યમાં પણ વરસાદે વિરામ લીધો છે. જોકે સુરત સિટીના વરસાદની એટલી અસર નથી, ત્યારે બીજી બાજુ કહી શકાય કે સુરતના ઉપરવાસ એટલે કે ઉકાઈની ઉપરવાસમાં પણ જે વરસાદ પડી રહ્યો હતો વરસાદે વિરામ લેતા તાપી નદીમાં ઉકાઈમાં પાણીની આવક ઓછી થઈ છે. સાથે સાથે ઉકાઈ ડેમથી સુરતની વચ્ચે તાપી નદીના કેચમેન્ટમાં પડતો વરસાદને લઈને વિયરકમ કોઝવે જે 2.5 ફૂટના લેવલથી ઓવરફ્લો થઈ રહ્યો હતો તેમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે કે બધી બાજુથી વરસાદે વિરામ લેતા પાણી ઘટી રહ્યું છે, પણ ખાડીપુરની સ્થિતિ યથાવત છે. આજે સવારે પણ કહી શકાય કે 8 થી 10 લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા, અને 73 દિવસથી ફાયરના જવાનો ખડા પગે અહીંયા રેસ્ક્યુ ઓપરેશનો કરી રહ્યા છે. જો લોકોને જરૂર પડે, લોકોનો મેસેજ આવે તો તાત્કાલિક તેમને બહાર કાઢતા હોય છે. પણ જે પ્રકારે કહી શકાય કે વરસાદે વિરામ લીધો છે, પણ ખાડીપુરની સ્થિતિ યથાવત છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે ભાવનગર, રાજકોટ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર ઓર કચ્છ કે રીજન કે ઉસમેં હેવી ટુ વેરી હેવી રેનફોલ કી વોર્નિંગ હૈ. ઓર ડે 3 કી બાત કરેંગે તો ડે 3 કે લિયે રાજકોટ, અમરેલી ઓર ભાવનગર કે લિયે વેરી હેવી રેનફોલ કી વોર્નિંગ હૈ. ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે પણ ભારે વરસાદ જોવા મળશે. આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ભરૂચ, ડાંગ, તાપીમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં આજે યલો એલર્ટ રહેશે. ખેડા અને અરવલ્લીમાં પણ આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગરની અંદર આજે સૌથી વધુ વરસાદ જોવા મળી શકે છે. આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 48 કલાક સમગ્ર રાજ્ય માટે ઘણા ભારે રહેશે, કારણ કે મોટાભાગના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આણંદ, પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, ડાંગ, તાપીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અરવલ્લી, ખેડા, અમદાવાદમાં યલો એલર્ટ છે. આજે એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ કી વોર્નિંગ ઓર સાથ મેં રેડ એલર્ટ જારી હૈ વો ડિસ્ટ્રિક્ટ હૈ સુરત, નવસારી, વલસાડ, દમણ ઓર દાદરાનગર હવેલી ઓર જહાં પર વેરી હેવી રેનફોલ કી વોર્નિંગ હૈ ઓર સાથ મેં ઓરેન્જ એલર્ટ જારી હૈ વો ડિસ્ટ્રિક્ટ હૈ આનંદ, પંચમહલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદયપુર, નર્મદા, ભરૂચ, ડાંગ ઓર તાપી ડિસ્ટ્રિક્ટ શામિલ હૈ જહાં પર વેરી હેવી રેનફોલ કી વોર્નિંગ ઓર સાથ મેં ઓરેન્જ એલર્ટ જારી હૈ ઓર જહાં પર હેવી રેનફોલ કી વોર્નિંગ હૈ વો ડિસ્ટ્રિક્ટ હૈ અરાવલી, ખેડા ઓર અહેમદાબાદ હૈ જહાં પર હેવી રેનફોલ કી વોર્નિંગ ઓર સાથ મેં યલો એલર્ટ જારી હૈ.